સરકારની ટકા ફી માફી આદેશ નો છેદ ઉડાડ્યો અને વાલીઓને સંપૂર્ણ ફી ભરવાનો આદેશ કર્યો જોકે સ્કૂલની દાદાગીરી સામે વાલીઓમાં રોષ ફેલાયો છે વાલીઓને રાહત આપવામાં આવી હતી અને સરકાર દ્વારા પચીસ ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ જે કેટલીક શાળાઓ છે તેઓ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે અને મનમાની રીતે જ ફી વસૂલવાની વાત કરી રહી છે વારસિયાની ગુરુકુલ વિદ્યાલય દ્વારા પણ સરકારે જે જાહેરાત કરી છે તેનાથી વિપરીત સાથે રહી છે અને માત્ર એક હજાર રહી છે આ મુદ્દે વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુધી રજૂઆત કરવામાં આવી છે આજે પણ ગુરુકુલ વિદ્યાલય ખાતે વાલીઓ એકત્ર થયા હતા અને તેઓએ રજૂઆત કરી છે ગુરુકુલ વિદ્યાલયના આવા જ વાલીઓ છે આપણી સાથે શું પહેલા તો મુદ્દો છે અને શું રજૂઆત અત્યાર સુધી ક્યાં ક્યાં કરી અમે એટલે ગયા વર્ષે બી આ વસ્તુની ઓફિસમાં રજૂઆત કરી હતી કે ફી માફી કરો ગવર્મેન્ટે કીધું છે પચીસ ટકા લોકો વાલીઓને આજે ઘરમાં ખાવાના ફાપા છે લોકોનો નોકરી ધંધો નથી ચાલતો નોકરીઓ નથી પણ તમે જેમ તેમ કરીને ફી ભરીએ છે પણ આજે તમે જોઈ શકો છો કે ફૂલ ફી છે મારી પાસે ફી કાર્ડ છે બધાની જે અહીંયા વાલીઓ છે બધાની ફી કાર્ડ છે કોઈ પચીસ ટકા માફ કરવામાં આવી નથી કેટલા ટાઈમથી રજૂઆત ઘણી વાર રજૂઆત કરી છે ડીઓ ઓફિસમાં બી ઘણા પેરેન્ટ્સ જઈને આવ્યા છે બધું કર્યું છે પણ ફી માફી માટે કોઈ રજૂઆત કશું કર્યું નથી અમે હજી બી પ્રયત્ન આજે બી અમે આવ્યા છીએ ફરીથી આ વસ્તુ માટે છેલ્લે કહીશું કોઈ નિર્ણય નથી આવ્યા ત્યારે અમને ન્યૂઝને કોન્ટેક કરવો પડે છે આજે કેટલી ફી છે અને કેટલી ફી માફી આપવાની વાત કરે છે એપ્રોક્સ સર આમાં છે ને તમારા અગિયાર હજારથી પંદર હજાર વચ્ચે ફી છે ખાલી ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની પાછી અલગથી છે દરેક વાલી અમે તો આટલા જ ભેગા થયા છે બીજા વાલીઓ જે ગભરાઈ છે અને સામે નથી આવતી કારણ કે એમને બીક છે કે એમના છોકરાને હેરાન કરવામાં આવશે અને ઘણી બધી ઇશ્યુ છે એટલે આવતા નથી અમે થોડા ઘણા વાલીઓ ભેગા થયા છે કે અમારી પાસે એ પરિસ્થિતિ નથી કે અમે એક વાલીઓ છોકરાની ફી ભરી શકીએ એટલા માટે બધા ભેગા થયા છે ઘણા વાલી હજી બી છે અમે કોન્ટેક્ટ કરી રહ્યા છે અતિ અગાઉ પણ તમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને રજૂઆત કરી હતી અને હાલ પણ કરી રહ્યા છો શું રજૂઆત સર એમાં એવું છે અમે પહેલા પ્રિન્સિપાલ શ્રી સાહેબને મળ્યા પચ્ચીસ ટકા જે સરકારે રાહત આપી છે એ બાબતે અમે એમને વાત કરી કે પચ્ચીસ ટકા ફી રાહત હોય તો અમે બાકીની ફી જે થતી હોય એ બધી